નમસ્તે મિત્રો, આપણા દેશના શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે 2020માં નવી શિક્ષણ નીતિ આવી છે। આજ સુધી જે શિક્ષણ નીતિ હતી એ વર્ષ 1986માં બનાવવામાં આવી હતી, જે 34 વર્ષ સુધી ચાલી। જો કે 1992માં આ શિક્ષણ નીતિમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા હતા। આ નવી શિક્ષણ નીતિ જે આવી છે એ રાતોરાત બનેલી નથી। આ માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ ચેરમેન કે કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી હતી। આ કે કસ્તુરી રંગન એક ભારતીય અવકાશ વૈજ્ઞાનિક છે, જેમણે 1994થી 2003 દરમિયાન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા કે જેને ઈસરો તરીકે આપણે ઓળખીએ છીએ એમનું નેતૃત્વ કર્યું હતું। તેમને ભારત સરકાર તરફથી 3 મોટા નાગરિક પુરસ્કાર મળેલા છે, જેમાં છે પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ। એમની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો। ત્યારબાદ આ સમિતિએ સરકારને એક રિપોર્ટ સોંપ્યો અને એના આધારે ભારત સરકાર દ્વારા દેશના લોકો, વાલીઓ, કેળવણીકારો અને એજ્યુકેશન એક્સપર્ટ પાસેથી 2 લાખથી વધુ જેટલા સૂચનો મેળવવામાં આવ્યા અને આ પછી ચર્ચા વિચારણાને અંતે ફાઇનલ શિક્ષણ નીતિ તૈયાર થઈ છે। તો આ હતી નવી શિક્ષણ નીતિની પૂર્વ ભૂમિકા। હવે આ શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, કોલેજ શિક્ષણ, શિક્ષકો માટે તેમજ શિક્ષા પદ્ધતિ વિશે ક્યાં ક્યાં ફેરફારો સૂચવવામાં આવ્યા છે એ જોઈએ, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી બનશે। તો લેટ્સ સ્ટાર્ટ વિડીયો। મિત્રો, નવી શિક્ષણ નીતિમાં સૌથી મોટો સુધારો જેને કહી શકાય એ છે MHRD એટલે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને હવે શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે। એ બતાવે છે કે સરકારનું સૌથી અગત્યનું કેન્દ્ર શિક્ષણ છે, જેના પર સૌથી વધુ ફોકસ સરકારનું છે। MHRDની વેબસાઇટ જોશો તો એમાં પણ તમે જોઈ શકશો કે આ વેબસાઇટનું નામ પણ બદલી ગયું છે અને જે હેડિંગ હતું MHRD એ પણ બદલી ગયું છે અને હવે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ થઈ ગયું છે। હાલમાં આ વિભાગના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન છે, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યાર પછીનો શિક્ષણમાં સૌથી મહત્વનો સુધારો એ છે કે આજ સુધી આપણે ત્યાં 10+2 પેટર્ન હતી, પણ હવે 5+3+3+4 આ માળખું સૂચવવામાં આવ્યું છે। એમાં શરૂઆતના જે 5 વર્ષ છે એમાં બાળક 3 વર્ષનું થાય, પછીના 2 વર્ષ આંગણવાડી અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે બાલ મંદિર કહીએ છીએ। આ બાલ મંદિરમાં 2 વર્ષ કર્યા પછી એની ઉંમર થશે 5 વર્ષ। હવે 5 વર્ષનું થાય પછી એને બાલવાટિકામાં પ્રવેશ મળે છે, 1 વર્ષ એ બાલવાટિકામાં પૂરું કરશે। એમાં 1 વર્ષ પૂરું કર્યા પછી જ્યારે એની ઉંમર 6 વર્ષ થાય ત્યારે એને પહેલા ધોરણમાં પ્રવેશ મળે છે અને ધોરણ 1 અને 2 આ રીતે એ પ્રાથમિકમાં 2 વર્ષ પૂરા કરે છે। આવી રીતે શરૂઆતના ટોટલ 5 વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ગણાશે। પછી ધોરણ 3, 4 અને 5 એમ 3 વર્ષ સુધી પ્રાથમિકમાં ભણે છે, જેને પછીના 3 પ્રારંભિક શિક્ષણ તરીકે ગણવામાં આવ્યા છે। પછી ધોરણ 6, 7 અને 8 એમ 3 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં ભણે છે, જેને પછીના 3 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ તરીકે ગણવામાં આવ્યા છે। ત્યાર પછી આવે 9-12 એમ 4 વર્ષ સુધી ભણે છે અને સળંગ એક યુનિટ તરીકે માધ્યમિક શિક્ષણ તરીકે એને ઓળખવામાં આવે છે। આજ સુધી આપણે ત્યાં 10+2 પેટર્ન હતી એટલે કે અલગ અલગ ગણાતા હતા, પણ હવે નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ 9-12 સળંગ માધ્યમિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવશે। સંશોધનના પરિણામ બતાવે છે કે બાળકના 85% માનસિક વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે। આ બાબતને ધ્યાને લઈ નવી શિક્ષણ નીતિમાં શરૂઆતના જે પહેલા 5 વર્ષ છે એની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। આ માટે આંગણવાડીમાં તાલીમબદ્ધ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે અને આંગણવાડીમાં જે હાલના કર્મચારી છે એના માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે। એમાં પણ વિશેષ જોગવાઈ એ છે કે જે કર્મચારી ધોરણ 12 સુધી ભણેલા છે, 12 પાસ છે, એને 6 મહિનાનો એક કોર્સ કરાવવામાં આવશે અને જેનો અભ્યાસ ધોરણ 12થી પણ ઓછો છે એને 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે, જેમાં બાળકોને કેવી રીતે શીખવવું, એને કેવી રીતે ટ્રીટ કરવા, એમની સાથે વર્તન અને વ્યવહાર કેવું હોવું જોઈએ એ એમને શીખવવામાં આવશે। હવે આ આંગણવાડીની જે સમગ્ર વ્યવસ્થા છે એ ECCE અંતર્ગત થશે।
વાત કરીએ આગળ તો ત્રીજા ધોરણ સુધીનું જે બાળક છે એ પાયાનું શિક્ષણ અને સંખ્યા જ્ઞાન મેળવે એ અપેક્ષિત છે અને એને મળવું જોઈએ। આ લેવલ સુધી દરેક બાળક પહોંચે એ માટે દરેક કક્ષાએ પ્રયત્ન અને મોનિટરિંગ પણ કરવામાં આવશે। આ માટે સૌપ્રથમ શિક્ષકોની તમામ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, ખાસ કરીને એવા ક્ષેત્રો કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય અને સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય, ત્યાં સ્થાનિક ભાષાથી પરિચિત હોય એવા શિક્ષકોની પણ ભરતી કરવામાં આવનાર છે। શાળા શિક્ષણના બધા તબક્કાઓમાં અનુભવ આધારિત અધ્યયન અપનાવવામાં આવશે, સાથે સાથે ક્રિયામૂલક શિક્ષણ, વિવિધ કલાઓ અને રમતોનો પણ શિક્ષણમાં સમાવેશ થશે। વાર્તા કથન દ્વારા પણ વિવિધ વિષયો સાથે અનુબંધ સાધી અને શિક્ષણ આપવામાં આવશે। નેક્સ્ટ છે કલા દ્વારા શિક્ષણનો અભિગમ અપનાવવામાં આવશે, કારણ કે રોજબરોજના વર્ગ શિક્ષણમાં શિક્ષણ છે એ કંટાળાજનક ન બને એટલા માટે કલા દ્વારા શિક્ષણથી એને રસપ્રદ બનાવવાની કોશિશ કરવામાં આવશે, જેથી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો વિદ્યાર્થીઓના જીવનમાં પણ ઉતારી શકાય। રમતગમત દ્વારા શિક્ષણના અભિગમને મહત્વ આપવામાં આવશે, જે વિદ્યાર્થીઓમાં જીવનભર શારીરિક રીતે સક્ષમ રહેવા અને જીવનભર નિરોગી સ્વસ્થ કેવી રીતે રહી શકાય એનો અભિગમ કેળવવામાં મદદરૂપ થશે। વિષય અને અભ્યાસક્રમની પસંદગીમાં વિદ્યાર્થીઓને વધુ ઓપ્શન મળશે, જેના લીધે વિદ્યાર્થી પોતાની પસંદગીના વિષય અને અભ્યાસક્રમ સિલેક્ટ કરી શકશે। ફરજિયાત જે વિષય છે એ તો છે જ, એ ઉપરાંત શારીરિક શિક્ષણ, કલા, હસ્તકલા, વ્યવસાય કૌશલ્ય જેવા વિષયોનો પણ આમાં સમાવેશ થશે। હવે આપણે જાણીએ છીએ કે નાના બાળકો માતૃભાષામાં સહેલાઈથી સમજી શકે છે, શીખી શકે છે, કારણ કે બાળક જ્યારે શાળાએ આવે છે એ પહેલાં પણ એ માતૃભાષાનો તો ઉપયોગ કરતો જ હોય છે, ઘરે જે વાતચીત કરે છે એ માતૃભાષામાં જ વાતચીત કરતો હોય છે। એટલા માટે શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા ધોરણ 4 સુધી, પણ વધુ યોગ્ય તો ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ એ માતૃભાષા, સ્થાનિક ભાષા કે પ્રાદેશિક ભાષા હોય એ જરૂરી છે। સંશોધનના પરિણામ બતાવે છે કે બાળકો 2-8 વર્ષની ઉંમર વચ્ચે વધુ ઝડપથી ભાષા શીખી શકે છે અને આ બહુભાષિકતાથી વિદ્યાર્થીઓને ફાયદો પણ ઘણો થાય છે। હવે આ બાબતને ધ્યાને લઈ ત્રીજા ધોરણ પછી અન્ય ભાષામાં વાંચવા અને લખવા માટે પણ એમના કૌશલ્ય વિકસિત કરવામાં આવશે। વિવિધ ભાષાઓને શીખવા માટે અન્ય ભાષાઓમાં જરૂર પડે તો એ ભાષા શિક્ષકની પણ ભરતી થશે અને ટેકનોલોજીનો પણ આમાં મહત્તમ એટલે કે વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવનાર છે। ત્રિભાષા સૂત્ર અભિગમ અપનાવવામાં આવશે, જેમાં 3 ભાષાઓમાંથી 2 ભાષાઓ ભારતીય ભાષાઓ હોવી જોઈએ। અભ્યાસમાં આગળ જતા વિદ્યાર્થી ઈચ્છે અથવા તો એને એમ લાગે કે કઠિન ભાષા છે તો ધોરણ 6 અને 7 એમાં એ ભાષા બદલી પણ શકે છે। નેક્સ્ટ, ધોરણ 6-8માં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીને જે ક્ષેત્રમાં કે જે વ્યવસાયમાં વધારે રસ હોય એની વિશેષ એને સમજ મળે, વધુ જાણકારી મળે એ માટે 10 દિવસનો ઇન્ટર્નશીપ પ્રોગ્રામ હશે, કે જેમાં સ્થાનિક કક્ષા એટલે એની આસપાસ ઉપલબ્ધ જે પણ કંઈ વ્યવસાયકારો છે એની માહિતી કે ટ્રેનિંગ એ લઈ શકશે, જેમ કે સુથારી કામ છે, માટી કામ છે, ઇલેક્ટ્રિક કામ છે, ધાતુ કામ છે, પેઇન્ટિંગ, વિવિધ હસ્તકલાઓ વગેરે। આમ જે તે વિદ્યાર્થી એની રસરૂચિ મુજબ ભવિષ્યમાં ક્યાં વ્યવસાયમાં જવું એની માહિતી એમને અહીંયાથી જ મળી રહેશે। ધોરણ 9-12ની પરીક્ષાઓ સેમેસ્ટર સિસ્ટમથી લેવાશે, વર્ષમાં 2 સેમેસ્ટર હશે। બોર્ડની પરીક્ષાઓ વધુ સરળ બનશે, ઇઝી બનશે। વિદ્યાર્થીઓની પ્રગતિના મૂલ્યાંકન માટે પરખ નામે એક રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્રની સ્થાપના કરાશે, સાથે સાથે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવશે। SC ST OBC અને EWS માટે અભ્યાસમાં પ્રોત્સાહન માટે નેશનલ સ્કોલરશીપ પોર્ટલનો વ્યાપ વધારવામાં આવશે, જેથી આર્થિક તંગીના લીધે કોઈ વિદ્યાર્થી અભ્યાસ ન છોડે। શાળા છોડી ગયેલા બાળકોને શાળાએ પાછા લાવવા માટે ખાસ પ્રયત્ન કરવામાં આવશે, એમાંય પ્રવાસી મજૂરોના જે બાળકો છે અને અન્ય કોઈ સંજોગોને લીધે જે બાળકો શાળા છોડીને જતા રહે છે એને ફરીથી શિક્ષણમાં લાવવા માટે વૈકલ્પિક અને નૈવિન્યપૂર્ણ શિક્ષણ કેન્દ્ર સમાજના સહયોગથી ઊભા કરવામાં આવશે। હવે કોલેજ શિક્ષણ સંદર્ભમાં સૂચવેલ સુધારાઓ ક્યાં ક્યાં છે એ જોઈએ તો કોલેજનું શિક્ષણ 3 અને 4 વર્ષમાં વિભાજિત કરાશે। અત્યાર સુધી એવું હતું કે કોલેજના અભ્યાસક્રમમાં કોઈ વિદ્યાર્થી 1 કે 2 વર્ષ કરી અને અધવચ્ચે અભ્યાસ છોડી દે
તો એને કોઈ ડિગ્રી મળતી નથી અને ગ્રેજ્યુએશન એ અધૂરું ગણાય છે. ત્યારે હવે આ નવી નીતિમાં સુધારો છે. જો કોઈ વિદ્યાર્થી કોલેજનું એક વર્ષ પૂરું કરે તો એને સર્ટિફિકેટ કોર્સ ગણાશે અને એનું સર્ટિફિકેટ એને મળશે. જો કોઈ વિદ્યાર્થી કોલેજના બે વર્ષ પૂરા કરે તો એને ડિપ્લોમા કોર્સનું સર્ટિફિકેટ મળશે અને જો કોઈ 3 વર્ષ પૂરા કરે તો એને ડિગ્રી સર્ટિફિકેટ મળશે અને જો 4 વર્ષ અભ્યાસ કરશે તો એમાં રિસર્ચ હશે જેમાં કોઈ વિશેષ ટોપિક ઉપર એને રિસર્ચ સર્ટિફિકેટ મળશે. આ 4 વર્ષમાં મનપસંદ વિષય સાથે એ અભ્યાસ કરી શકશે જેને નામ અપાયું છે મલ્ટી એન્ટ્રી મલ્ટી એક્ઝિટ સિસ્ટમ. વિદ્યાર્થી એક કરતાં વધુ ડિગ્રીનો અભ્યાસ પણ કરી શકશે. હવે સ્ટ્રીમ સિસ્ટમ નહીં હોય. જેમ કે સરળતાથી સમજીએ તો ફિઝિક્સનો વિદ્યાર્થી છે એ ઇતિહાસ ભણવા માંગે તો ભણી શકશે. હાલ આપણે ત્યાં સામાન્ય રીતે મુખ્ય 3 ફેકલ્ટી છે, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. હવે તમે પણ જાણતા હશો કે આર્ટ્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોમર્સમાં અભ્યાસ કરી શકતો નથી, પણ હવે નવી શિક્ષણ નીતિમાં આ કરી શકશે. આ માટે એણે શું કરવું પડશે તો એણે પહેલા કોર્સમાં એક નિશ્ચિત સમય માટેનો બ્રેક લેવો પડશે, જેના માટે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. કોલેજના અભ્યાસની ફી સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે, જેનાથી વધુ ફી કોઈ પણ કોલેજ લઈ શકશે નહીં. 12 પછી કોલેજના એડમિશન માટે જ્યારે કોઈ વિદ્યાર્થીને મેરિટ મુજબ એડમિશન ન મળે તો એમણે નિરાશ થવાની જરૂર નથી. એણે CAT એક પરીક્ષા આપવાની રહેશે. CAT એટલે કે કોમન એટીટ્યુડ ટેસ્ટ. આમાં મેળવેલ ગુણ અને 12 મેળવેલ ગુણને પ્લસ કરી અને એનું એક મેરિટ બનશે અને એ મુજબ એને ફરીથી કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થી અન્ય ભાષાઓ શીખવા માગે તો ઓનલાઈન મોડ્યુલ ઉપલબ્ધ હશે અને સ્વગતિએ પોતાની અનુકૂળતાએ શીખી શકશે, જેમ કે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા, પારસી વગેરે. વિદેશી ભાષાઓ જેવી કે જાપાની, થાઈ, ફ્રેન્ચ, જર્મન, રૂસી, કોરિયાઈ વગેરે ભાષાઓ પણ માધ્યમિક સ્તરે શીખવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી વિદેશી સંસ્કૃતિઓથી પણ એ પરિચિત થઈ શકે. BEd કોર્સ 4 વર્ષનો અભ્યાસક્રમ રહેશે. 12 પછી આ 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ અમલમાં આવશે. હવે કદાચ તમે જાણતા હશો કે IIT ગાંધીનગર દ્વારા આ કોર્સ શરૂ પણ થઈ ગયો છે. આ 4 વર્ષના કોર્સ દરમિયાન મેરિટ આધારિત એને સ્કોલરશીપ પણ મળશે. શિક્ષકો માટેની કઈ કઈ જોગવાઈ સૂચવેલ છે તો શિક્ષકોની ભરતી માટે TET પરીક્ષા અને ઇન્ટરવ્યૂ અથવા તો વર્ગ શિક્ષણમાં ડેમો પાર્ટ રહેશે, જેના આધારે એનું પરફોર્મન્સ અને રજૂઆતનો ખ્યાલ આવશે. સાથે સાથે પ્રાદેશિક ભાષાથી જાણકાર હોય એ પણ જરૂરી છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં નહીં આવે. જે હાલના સમયમાં શિક્ષકો તરફથી જે રજૂઆત મળી રહી છે એને લઈને આ એક સૂચન થયેલું છે. આના લીધે એવું થશે કે શિક્ષણ સંબંધિત કાર્યમાં વધુ ધ્યાન આપી શકશે. દરેક શિક્ષક પોતાની વ્યાવસાયિક સજ્જતા વધારે અને અપડેટ થાય, સમય પ્રમાણે બદલાતા સમય સાથે એ ચાલે એ માટે એને વિવિધ માધ્યમ દ્વારા સતત તક આપવામાં આવશે, જેમાં સ્થાનિક, પ્રાદેશિક, રાજ્ય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય તાલીમ પણ લઈ શકશે અને એના ઓપ્શનમાં ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ એ તાલીમ લઈ શકશે. દરેક શિક્ષક ઓછામાં ઓછા 50 કલાક CPD માટે ફાળવે એવી અપેક્ષા રાખવામાં આવે છે. CPD એટલે કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, જેનું ગુજરાતી નામ છે સતત વ્યાવસાયિક વિકાસ. શાળાના આચાર્ય માટે લીડરશીપ અને મેનેજમેન્ટ અંગેનું કૌશલ્ય વિકસાવવામાં આવશે, એના માટે એને પણ ઓનલાઈન માર્ગદર્શન મળશે. સાથે સાથે વિષય વસ્તુ અને શિક્ષણ વિષયક અને પાયાનું જ્ઞાન પણ એને આપવામાં આવશે. શાળામાં સારું કામ કરનાર જે શિક્ષકો છે એની પણ ઓળખ કરવામાં આવશે અને એને પ્રોત્સાહન આપવા માટે બઢતી અને પગાર વધારો પણ આપવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકોને શાળાની આસપાસ આવાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો મિત્રો, નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જે પણ કાંઈ સૂચવેલ સુધારાઓ છે એની માહિતી આ વિડીયોમાં આપેલ છે. આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો છે.